વીએનએસ જીયુ દ્વારા ડિજીલોકર પર 1.6 લાખ અપાર આઈડી અપલોડ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ડિજીલોકર પર 1.6 લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત સિદ્ધિઓ રાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઈન અપલોડ કરવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દેશમાં 5મા ક્રમે આવી છે. છેલ્લા 100 દિવસમાં દેશભરની 450થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ડિજીલોકરમાં વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા છે, જેમાં સમગ્ર દેશભરમાંથી 45 લાખથી વધુ અપાર આઈડીના ડેટા અપલોડ થયો છે. આ મામલે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા 100 દિવસમાં 1.6 લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે યુજીસી દ્વારા અપાર આઈડીના ડેટા અપલોડ કરવા માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખી છે. ત્યારબાદ કોઈ પણ યુનિવર્સિટી ડિજીલોકરમાં અપાર આઈડીના ડેટા અપલોડ કરી શકશે નહીં. પ્રણામ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ABCID એટલે કે એકેડેમિક બેંક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો. ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં ABCID અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા 100 દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર 5મા ક્રમે આવી છે. આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા 7 જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો સ્વીકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે 7 જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. આ ABCID થી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે, જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે. એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ.